મહત્વપૂર્ણ અને એક મોટા સમાચાર ઇન્દ્રનિલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. કોંગ્રેસ પ્રદેશ માળખામાં ઇન્દ્રનિલ રાજ્યગુરુને સ્થાન આપવામાં આવ્યું. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર. મોહિત, આ એક મોટી બાબત કે જે ઇન્દ્રનિલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. જગદીશ, ઇન્દ્રનિલ રાજ્યગુરુ જેઓ રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના પ્રદેશ નેતા છે, તાજેતરમાં કોંગ્રેસ દ્વારા જે પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું તેમાં પણ ઇન્દ્રનિલ રાજ્યગુરુને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે તે કોંગ્રેસના કેટલાક નેતાઓથી નારાજ છે અને એટલા માટે જ તેઓ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય જોવા મળ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની વરણી સમયે ઇન્દ્રનિલ રાજ્યગુરુ વિરોધ પક્ષના નેતા જે બનાવવામાં આવ્યા તેમના પતિ સાથેનું શાબ્દિક યુદ્ધ છે તે પણ જોવા મળ્યું હતું અને તેમાં તેમણે પ્રદેશના નેતાઓ સાથે મનમેળ ન હોવાનો દાવો છે તે પણ ટેલિફોનિક વાતચીતમાં કર્યો હતો. હવે તેઓ જે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક નવો જ રાજકીય ચોખ્ખો ઉભો કરવા જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇન્દ્રનિલ રાજ્યગુરુ છે તે આપના નેતાઓના સંપર્કમાં છે અને તેને લઈને પોતાનો એક સર્વે છે તે પણ કરાવી રહ્યા છે. જો તેમની કન્ડિશન છે તે પૂર્ણ થશે તો તેઓ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે.